नमस्कार दर्शक मित्रों, वैभव राशि समाचारमां आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરી રહ્યા છે વડોદરાના રસ્તાઓની, વડોદરાના રોડોની, જેના પર મોટા પ્રમાણમાં ગાબડાઓ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે। વડોદરાના રસ્તાઓ બનાવવા માટે સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો પાસ કરવામાં આવે છે, પરંતુ તે ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ રસ્તાઓ બનાવવામાં થતો હોય એવું લાગી રહ્યું નથી। કારણ કે જો ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ રસ્તાઓ બનાવવામાં થતો હોત તો રસ્તાઓની હાલત આવી થઈ જ ન હોત। એક જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતા હોય છે અને તેમાં ખાડાઓ અને ગાબડાઓ પડી જતા હોય છે। વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે, છતાં પણ તંત્રની એટલી બધી બેદરકારી છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી, તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। ઘણી જગ્યાએ તો ગટરોના ઢાંકણા પણ બેસી ગયા છે, ઘણી જગ્યાએ તો ગટરોના ઢાંકણા ખુલ્લા પણ થઈ ગયા છે। જો કાલે ઉઠીને કોઈ નાનું બાળક કે કોઈ પણ નાનું વ્હીકલ એ ગટરના ઢાંકણાઓ દ્વારા અંદર ઘૂસી જશે તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર તેના જીવના જોખમની જવાબદારી લે છે? જો સરકાર દ્વારા તંત્રને આટલા મોટા પ્રમાણમાં ગ્રાન્ટો આપવામાં આવે છે તો તંત્ર દ્વારા તે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? શા માટે રસ્તાઓની આવી હાલત છે તેનો જવાબ તમે અમને આપી શકો છો? તમને શું લાગી રહ્યું છે કે શા માટે રસ્તાઓની આવી હાલત છે? ધન્યવાદ।